છો બધા મજામાં ચલો આપણે લાસ્ટ લેકચરમાં કેપેસિટર જોયું તો કેપેસિટરમાં શું શું જોયું તું આપણે ગોળાકાર કેપેસિટર જોયું તું અને સમાંતર પ્લેટ કેપેસિટર જોયું તું સમાંતર પ્લેટ કેપેસિટરમાં જોજો હંમેશા સમતલ બે હોય સમાંતર હોય એવું જરૂરી નથી બે ગોળાકાર પ્લેટ હોય એને હું સમાંતર રાખું તો એને પણ સમાંતર પ્લેટ કેપેસિટર કહી શકાય એટલા માટે ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે ચાલો આપણે આજે કેપેસિટરને શ્રેણી સમાંતરમાં જોડાણ કરવાના છીએ જેમ કે આપણે દસમામાં તમે ઇલેવન ટેન્થ સ્ટાન્ડર્ડમાં એમાં સ્ટડી કરી ગયા છો ને અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ બસ એ જ વસ્તુ આજે આપણે અહીંયા કેના માટે જોવાનું છે કેપેસિટર માટે જોવાનું છે ચાલો તો આજનો ટોપિક આપણા માટે છે કેપેસિટરનું કેપેસિટરોનું સંયોજન કેપેસિટરોનું સંયોજન ચાલો એમાં નંબર વન નંબર વન આપણે જોવાનું છે કેપેસિટરનું શ્રેણી જોડાણ શું જોવાનું છે કેપેસિટરનું શ્રેણી જોડાણ ચલો ધારો કે ત્રણ કેપેસિટર આપણને આપેલા છે કેટલા ત્રણ કેપેસિટરને શ્રેણીમાં જોડેલા છે કે શ્રેણીમાં ક્યારે થાય એક પ્લેટ પ્લેટ બીજી સાથે આ રીતના જોડેલી હોય ત્યારે શું થશે તો આ ત્રણ કેપેસિટરને શ્રેણી જોડાણમાં અહીંયા બેટરી સાથે કનેક્ટ કરેલા છે બેટરીના વોલ્ટેજ કેટલા છે ઝીરો તો જુઓ તો આવું ધારી શકાય અહીંયા વી વોલ્ટેજ હશે અહીંયા ઝીરો હશે તો અહીંયા વી વોલ્ટેજ હશે અને અહીંયા ઝીરો અહીંયા કાંઈ અવરોધ નથી તો બધા વોલ્ટેજ જશે અહીંયા કાંઈ અવરોધ નથી તો આ વોલ્ટેજ જશે ચાલો શ્રેણી જોડાણ જોડેલું છે આપણે ત્યારે શ્રેણી જોડાણ જોડેલું છે ત્યારે કેપેસિટરમાં શું થશે જુઓ તો બધા જ કેપેસિટરના વિધિ ઉદ્વા કેવા હશે સમાન વસ્તુ નોટ કરતા જાજો ખાસ આઈએમપી છે શ્રેણી જોડાણમાં શ્રેણી જોડાણમાં બધા કેપેસિટરમાં બધા કેપેસિટરમાં વિદ્યુત વાર સમાન હોય આપણે અવરોધનું જોડાણ કરતા ત્યારે આપણે જોતા હતા શું આ શ્રેણીમાં બધા જોડેલા હોય તો બધામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હશે ચાલો વિદ્યુત પ્રવાહ સમાન તો આઈ બરાબર શું થાય ક્યુ બાય ટી તો આ ક્યુ ઇઝ ટુ આઈ ઇન ટુ ટી થાય તો આઈ અને ટી અચળ છે તો ક્યુ બધા માટે સરખો રહેશે બધા માટે ક્યુ કેવો રહેશે સરખો ધારો કે આ પ્લસ ક્યુ આ માઇનસ ક્યુ આ પ્લસ ક્યુ આ માઇનસ ક્યુ આ પ્લસ ક્યુ અને આ માઇનસ ક્યુ આ રીતના વિદ્યુત ભાર હશે ચાલો શ્રેણી જોડાણ છે એટલે વોલ્ટેજ બધામાં કેવો હશે સરખો હશે કે અલગ અલગ યાદ કરો તો તો બધા માટે વોલ્ટેજ કેવો હશે અલગ અલગ ધારો કે આ કેપેસિટર છે એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વી વન આ કેપેસિટર છે એના બે છેડા વચ્ચેના વોલ્ટેજ વી ટુ અને આના છેડા વચ્ચેના વોલ્ટેજ વી થ્રી થશે ચલો ધારો કે આનું કેપેસિટન સી વન આનું સી ટુ અને આનું શું છે સી થ્રી આપણને આપેલું છે કે સી થ્રી આપેલું છે ચલો શ્રેણી જોડાણમાં જોજો શ્રેણી જોડાણમાં બધા કેપેસિટર વચ્ચે કેપે સીટર વચ્ચે વિદ્યુત સવાર સવારમાં વહેલા ઠંડી છે ને એટલે હેન્ડ રાઇટિંગ થોડાક એવા છે કેપેસિટરમાં વિદ્યુત સ્થિતિમાન અલગ હોય હોય છે છે વિદ્યુત શું અલગ અલગ તો જુઓ તો હું આ વી બરાબર આવું લખી શકું વી બરાબર અહીંયા લખું છું ક્યાં લખશો અહીંયા લખ દઉં વી બરાબર વી વન પ્લસ વી ટુ પ્લસ વી થ્રી ત્રણેયનો શું થશે સરવાળો ત્રણેયનો શું થશે સરવાળો ચાલો આપણે કેપેસિટન્સ નું એક સૂત્ર મળ્યું હતું શું હતું કેપેસિટન્સ નું સૂત્ર એક C બરાબર QV આપણે સૂત્ર લખ્યું હતું આવું જો તો મારે આના માટે V1 શોધવું હોય તો આનો Q છે તો V1 હું શું લખી શકું V1 એટલે શું થાશે Q C1 લખી શકાય તો અહીંયા મૂકી દો Q C1 Q C2 Q C3 કે ન લખી શકાય ખ્યાલ આવ્યો આ ક્યુ બાય સી વન ક્યાંથી લખું આ કેપેસિટર નંબર એક માટે વી વન જોતો હોય તો એનો સી વન ખબર છે મને ક્યુ ખબર છે તો ક્યુ બાય સી વન લખી શકાય પ્લસ ક્યુ બાય સી ટુ પ્લસ ક્યુ બાય સી થ્રી લખી શકાય ચાલો આ ત્રણેય કેપેસિટરને કાઢીને મારે એક એવો કેપેસિટર મૂકવું છે કેપેસિટેન્સ કે આ ત્રણેયનો હોય ને એકલું હોય ને તોય ચાલે તો એ કેપેસિટેન્સને હું કહું સી ઇક્વિવેલન્ટ સમતુલ્ય કેપેસિટેન્સ આ ત્રણેયને કાઢીને મારે એક રાખવું છે સી એકવી એને બેટરી તો આ જ બેટરી વડે જોડશું કે અલગ એજ વડે જોડશું તો જ કમ્પેરિઝન થશે ને ચાલો આનો વિદ્યુત ભાર કેટલો કહું ધા ક્યુ જ વિદ્યુત ભાર ક્યુ કેમ કે બધાનો વિદ્યુત ભાર ક્યુ છે તો આપણે સીની ઇક્વી વેલેન્ટની કિંમત શોધવી છે કેની કિંમત શોધવી છે સી ઇક્વી ચાલો તો સમતુલ્ય સમતુલ્ય આને નંબર વન આપી દો સમતુલ્ય કેપેસિટર માટે સમતુલ કેપેસિટર માટે જુ તો શું લખી શકાય છે બે ને સરખાવ શું મળશે આપણને એક અને બે ને સરખાવતા જોવો જોઈએ ક્યુ ના છેદમાં સી ઇક્વિવેલેન્ટ બરાબર Q ના છેદમાં સી વન પ્લસ ક્યુ ના છેદ માં C2 જો તો આપણે અવરોધ માટે જોયું તું ટેન્થ સ્ટાન્ડર્ડમાં અવરોધ શ્રેણી જોડાણમાં હોય તો એનો સમતુલ્ય અવરોધ શું મળતો ત્રણેય અવરોધના સરવાળા બરાબર તો એના કરતાં ઉલટું મળે છે કેપેસિટર શ્રેણીમાં જોડાણ કરો એટલે અવરોધનું સમાંતર જોડાણ સમજવું એના કરતાં કેવું છે ઊલટું આપણે આ ત્રીજા ચેપ્ટરમાં અવરોધનું જોવાના જ છીએ પાછું ખ્યાલ આવી ગયો ક્લિયર ચાલો આવડી જશે ચાલો જુઓ જોઈએ હવે ધારો કે બે કેપેસિટર હોય તો આ તો ત્રણ લીધા ને આપણે બે કેપેસિટર હોય તો આ સૂત્ર શું થાય વન અપોન સી ઇક્વિવેલન્ટ બરાબર વન અપોન સી વન પ્લસ વન અપોન સી ટુ ધારો કે સી વન બરાબર સી ટુ બરાબર સી હોય તો વન અપોન સી ઇક્વિ વેલે ધારો કે એન સમાન કેપેસિટર હોય તો સમાન કેપેસિટર હોય અને એને શ્રેણીમાં જોઈદા હોય તો સમાન કેપેસિટર શ્રેણીમાં શ્રેણીમાં હોય તો એનું સમતુલિય કેપેસિટન્સ કેટલું થાય સી બાય સ્મોલ એન્જ જેટલું કેટલું થશે સી બાય સ્મોલ એન વોલ્ટેજ કેટલા થશે શું કહેવાય દરેકના વિદ્યુત સ્થિતિમાન કેટલા થશે વી બાય એન્જ એટલા કેટલા થશે વી બાય એન્જ એટલા ચાલો ઘણા એમસીક્યુમાં તમને વી વન વી ટુ વી થ્રી શોધવાના કીએ એ પણ આપણને આવડવા જોઈએ ચાલો બે હોય તો બે માટેની શોર્ટકટ ટ્રીક આપણી પાસે છે જો વી વન વી ટુ શોધવા હોય ક્યારે જ્યારે બે કેપેસિટર હોય ત્યારે એના માટેની શું છે આપણા પાસે શોર્ટ ટ્રીક કેવી રીતના ધારો કે કે એમ કેપેસિટર વચ્ચે કેપેસિટર વનના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલા હશે તો વી વન જે શોધતા હોય એનું ઉપર લખવાનું સી વન છેદમાં સી વન સી નો સરવાળો એને ગુણ્યા કુલ વી યાદ રહી ગયું ચાલો ધારો કે બીજો કેપેસિટર છે જો જો આપણે આ બે કેપેસિટરની ચર્ચા કરીએ છીએ તો ઉપર વી ટુ હોય તો સી ટુ લખવાનું છેદમાં બંનેનો સરવાળો એને ગુણ્યા કુલ વી તો આ રીતના તમે શોર્ટકટમાં બંનેના કેપેસિટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત શોર્ટકટમાં તમે શીખી શકો ચાલો આવડી જશે તો આપણા માટે થઈ ગયું શ્રેણી જોડાણ શ્રેણી જોડાણ માટે ખાસ યાદ રાખવાનું સમતુલ્ય અવરોધ કેવો હોય વ્યસ્ત પ્રમાણમાં સરવાળો વ્યસ્ત પ્રમાણનો સરવાળો ક્લિયર આવડી જશે ચલો ત્યારબાદ કેપેસિટરોનું સમાંતર જોડાણ ચલો કેવી રીતના કરશો કેપેસિટરનું સમાંતર જોડાણ આવડે જ છે ને આપણને ધારો કે ધીસ ઇઝ વન કેપેસિટર વિથ સી વન કેપેસિટેન્સ ધીસ ઇઝ સેકન્ડ કેપેસિટર બીજું કેપેસિટર છે જેનો કેપેસિટેન્સ કેટલું છે સી ટુ અને થર્ડ કેપેસિટેન્સ જેનું કેપેસિટેન્સ છે સી થ્રી ત્રણેયને સમાંતર જોડેલા છે અહીંયા બેટરી છે વી વોલ્ટની શું જોડેલી છે આપણે બેટરી ચાલો અહીંયા વી હોય તો અહીંયા ઝીરો કહું તો અહીંયા વી વોલ્ટેજ હશે અહીંયા ઝીરો તો જુઓ તો ત્રણે ત્રણ ત્રણે ત્રણ કેપેસિટરમાં વોલ્ટેજનો તફાવત કેવો છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો છે સમાન ત્રણે ત્રણ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો છે સમાન તો લખતા જાઓ સમાંતર જોડાણમાં સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાનનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય છે દરેક કેપેસિટર વચ્ચે દરેક કેપેસિટરના યાદ રાખજો બે છેડા વચ્ચે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય છે સમાન ચાલો જુઓ તો ધારો કે અહીંયાથી ક્યુ જેટલો વિદ્યુત ભાર આવે છે હકીકતમાં આપશો તમે આઈ એટલે શું થશે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણશું ક્યુ બાય ટી તો આઈ આપો છો અલ્ટિમેટલી વિદ્યુત ભાર આપો જુઓ તો અહીંયા વિદ્યુત ભાર ક્યુ જાય છે શું જાય છે ક્યુ આના વોલ્ટેજ વી છે આના વોલ્ટેજ વી છે આના વોલ્ટેજ વી છે તો અહીંયા ક્યુ કેટલા જશે જુઓ તો યાદ કરો શું થાય ક્યુ બરાબર સી વી થશે તો જુઓ તો અહીંયા સી વન વી સી ટુ વી સી થ્રી વી તો બધા માટે ક્યુ વન ક્યુ ટુ ક્યુ થ્રી ના મૂલ્યો કેવા હશે અલગ અલગ હશે બધા માટે ક્યુ વન ક્યુ ટુ ક્યુ થ્રી ના મૂલ્યો કેવા હશે અલગ અલગ તો લખી નાખું શું લખશું સમાંતર જોડાણમાં સમાંતર જોડાણમાં બધા કેપેસિટર પર કેપેસિટર પર અલગ અલગ વિદ્યુત ભાર હોય છે અલગ અલગ વિદ્યુત ભાર હોય છે ચાલો આપણે પાછું વસ્તુ શોધવી છે તો તો હું લખી માટે સી કેટલું સી વન વોલ્ટેજ કેટલા વી તો સી વન વી પ્લસ ક્યુ ટુ માટે સી ટુ ઇન્ટુ વી પ્લસ ક્યુ થ્રી માટે સી થ્રી ઇન્ટુ વી લખી શકાય ક્યુ એટલે નંબર વન ચાલો આપણે આ ત્રણે ત્રણને કાઢીને મારે એક એવું કેપેસિટર લગાવવું છે જેનું કેપેસિટન્સ આ બધાને સમતુલ્ય હોય તો એ સી ઇક્વિવેલન્ટ કહી દઉં વી વોલ્ટેજ કહી દઉં બેટરીના ચાલો તો જુઓ તો આનો વિદ્યુતભાર ધારો કે ક્યુ હોય તો હું ક્યુ બરાબર શું લખી શકું સી ઇક્વિવેલેન્ટ વી લખી શકું સી ઇક્વિવેલેન્ટ વી લખી શકું તો સમતુલ્ય કેપેસિટર માટે કેપેસિટર માટે આકૃતિ તમારે ડ્રો કરવાની હો સી ઇક્વિવેલન્ટ વી નંબર ટુ ચાલો સમીકરણ એક અને બે ઉપરથી લખાવડાવો શું થશે સમીકરણ આ બધું નોંધમાં છે એક અને બે પરથી શું થશે જુઓ તો સી ઇક્વિવેલન્ટ v વી બરાબર સી વન વી પ્લસ વી પ્લસ સી થ્રી વી VV બધી બાજુથી કેન્સલ શું વધશે એક્ઝામમાં કેટલો હશે તો આપણે શું કરશું ત્રણેયનો ડાયરેક્ટલી સરવાળો કરી દેવાનો એ આપણો શું થઈ જશે જવાબ થઈ જશે ડાયરેક્ટલી કરી દેસુ એટલે શું થઈ જશે જવાબ મળી જશે આપણને ચાલો આવડી જશે તો ધારો કે એન કેપેસિટન્સ હોય તો તો શું કરી દેશો તો આપણને આવડે જ છે તો બધાનો શું કરી દેવાનો સરવાળો કેપેસિટર અલગ અલગ હોય ત્યારે કેપેસિટર અલગ અલગ હોય અલગ અલગ હોય ત્યારે ચાલો આપણે હવે કરવાની છે બે કેપેસિટરની વાત ચાલો બે કેપેસિટર હોય તો બે કેપેસિટર હોય તો તો જુઓ તો આ સૂત્ર શું બનશે સી ઇક્વિવેલન્ટ બરાબર સી વન પ્લસ સી ટુ બનશે ચાલો ધારો કે સી વન બરાબર સી ટુ બરાબર તમને આપ્યું છે સી બંનેનું મૂલ્ય આપ્યું છે બે માઇક્રો ફેરાડે બે માઇક્રો ફેરાડે તો સી ઇક્વિવેલન્ટ કેટલો થશે જુઓ તો સી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ શું ટુ સી તો એ જ રીતના ધારો કે એન સમાન મૂલ્યના સમાન મૂલ્યના કેપેસિટર હોય તો એ કેપેસિટરને કેમાં જોડેલા હોય સમાંતર જોડેલા હોય તો સમાંતર જોડેલા હોય તો શું થશે અહીંયા તો બે હતા તો અહીંયા બગડો આવી ગયો અત્યારે કેટલા છે એન તો એન ઇન્ટુ સી લખી નાખું જોવા તમારે શોર્ટકટ જેવું થઈ જશે યાદ રાખવાનું છે સૂત્રો ખાસ યાદ રાખવાના છે આમાં કંઈ નવું છે નહીં ચલો બે આ રીતના કેપેસિટર આપણને આપેલા છે શ્રેણી એમાં જોડેલા સમાંતરમાં જોડેલા છે ને જો તો આના વચ્ચેનો કેવું હશે આનો ક્યુ વન હશે આનો ક્યુ ટુ હશે તો તમને એમ કહીએ ક્યૂ વન અને ક્યુ ટુ શોધો તો તો ક્યુ વન અને ક્યુ ટુ કેવી રીતના મળે તો યાદ રાખવાનું આપણે વિનું સૂત્ર આગળ સમ શ્રેણી માટે બનાવ્યું તો એ અહીંયા વન હોય તો ઉપર વન સી વન પ્લસ સી ટુ ઇનટુ ટોટલ વિધ્યુતવાર ક્યુ ક્યુ ટુ હોય તો સી ટુ ના છેદમાં સી વન પ્લસ સી ટુ ટોટલ વિદ્યુતમાં અલગ અલગ એ જ રીતના દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેટલો હશે દરેક કેપેસિટર કે કેસ કહું છું એન સમાન મૂલ્યના કેપેસિટર હોય ત્યારે તો કેટલો થઈ જશે ક્યુ બાય એન જેટલો કેટલો થઈ જશે ક્યુ બાય એન જેટલો આવડી જશે તો આપણા માટે થઈ ગયું શું થઈ ગયું સમાંતર જોડાણની વાર્તા વાર્તા થઈ ગઈ આ શું થઈ ગયું આપણા માટે સમાંતર જોડાણની વાર્તા ચાલો ત્યારબાદ હવે આપણે શું જોવાના છે એમ સીક્યુ ચાલો એક્ઝામ્પલ નંબર વન અથવા એમ સીક્યુ નંબર વન ટ્વેલ ફેરાડે અને ત્રણ માઇક્રોફેરાડેના બે કેપેસિટરને બાર વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન સાથે શ્રેણીમાં જોડેલ છે શ્રેણીમાં જોડેલ છે તો નંબર વન સી ઇક્વિવેલન્ટ નંબર ટુ બંને કેપેસિટર પરનો વિદ્યુત ભાર બંને કેપેસિટર પરનો વિદ્યુતભાર જો જો એકની અંદર ત્રણ ચાર એમસીક્યુ લઈ લઉં છું એટલે બધી તમને ટ્રીક આવડી જાય નંબર થ્રી બંને કેપેસિટર બંને કેપેસિટર પર વિદ્યુત સ્થિતિમાન વી વન અને વી ટુ આપણે કહેતા હતા ને વિદ્યુત સ્થિતિમાન નંબર ફોર ત્રણ માઇક્રોફેરાડ એના કેપેસિટરમાં કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા સંગ્રહિત ઉર્જા આટલી વસ્તુ આપણને શોધવાની કીધી છે ચાલો શું આપેલું છે આપણને જોતા જાઉં એક માઇક્રો ફેરાડે કેપેસિટેન્સ અને થ્રી માઇક્રોફેરાડેના કેપેસિટેન્સને આ સી વન સી ટુ સી વન આપણને આપેલો છે માઇક્રો ફેરાડે એને તમારે ફેરાડેમાં ફેરવવો હોય તો માઇનસ સિક્સ સી ટુ આપેલો છે થ્રી માઇક્રોફેરાડે તો થ્રી ક્રોસ ટેન રેસ ટુ માઇનસ સિક્સ ફેરાડે એને શેની સાથે જોડેલા છે બાર વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે કેમાં જોડેલા છે શ્રેણીમાં ચાલો નંબર વન આપણે શું શોધવાનું છે નંબર વન સી ઇક્વિવેલન્ટ સી ઇક્વિવેલિયન્ટ ઈ શોધવાનું છે ને ચાલો શ્રેણી જોડાણ છે તો સી ઇક્વિવેલિયન્ટ શું થશે વન અપોન સી વન પ્લસ વન અપોન સી ટુ કિંમત મૂકતા જાવ સી ની તો વન બાય ટ્વેલ ક્રોસ ટેન રેસ ટુ માઇનસ સિક્સ પ્લસ વન અપોન થ્રી ક્રોસ ટેન રેસ ટુ માઇનસ સિક્સ ચાલો આમાંથી તમે સી ઇક્વિવેલેન્ટ શોધશો એટલે કેટલો મળશે તમને જોજો અહીંયા માઇક્રો અહીંયા અને થ્રી મૂકશો તો પણ ચાલશે કે આનો જવાબ તો માઇક્રો ફેરાડેમાં મળશે કેમાં મળશે માઇક્રો ફેરાડેમાં ચાલો આનું સોલ્યુશન કરી તમે જવાબ મેળવશો સી ઇક્વિવેલેન્ટ કેટલો આવશે જવાબ તમારે પોઈન્ટમાં આવે તમારે તો મૂંઝાવાનું નહીં ક્રોસ ટેન રેસ ટુ માઇનસ સિક્સ ફેરાડે મેં સાદુરૂપ રૂપ સરખું આપ્યું નથી એટલા માટે ક્લિયર આવડી જશે કેવી રીતના બાર તરી પંદર જુઓ તો પાંચ છત્રીસ લસા આવે તો અહીંયા બાર બારે ત્રણ વડે ત્રણ પ્લસ બાર એટલે પંદર ઉલટાવી નાખો તો પંદરના છેદમાં છત્રીસ ગુણ્યા દસની માઇનસ છ ઘાત ફેરાડે આટલો મળશે નંબર ટુ નંબર ટુ શું શોધવાનો છે બંને કેપેસિટર પર કેપેસિટર પર વિધ્યુત ભાર ચાલો શ્રેણી જોડાણ છે એ આપણને ખબર છે શ્રેણી જોડાણ હોય તો ક્યુ વન બરાબર શું થાશે ક્યુ ટુ કીધું તું ને બંને ઉપરનો વિદ્યુત ભાર કેવો હશે સમાન બંને ઉપરનો વિદ્યુત ભાર કેવો મળે આપણને સમાન વિદ્યુત ભાર મળશે ચાલો તો કેટલો લખી શકાય જોવો તો ક્યુ વન ઇઝિકવલ ટુ ક્યુ ટુ ઇઝિકવલ ટુ ક્યુ લખી શકો અહીંયા સર્કિટમાં આપેલો હોય એ તો ક્યુ ઇઝિકવલ ટુ શું થાય સી ઇક્વિ વેલેન્ટ ઇન ટુ વી લખી શકાય

કુલમ અથવા આવી રીતના લખી શકો 144 ફોર્ટી બાય માઇક્રો કુલમ મળી ગયું આપણને ચાલો નંબર 3 બંને કેપેસિટર પરના વિદ્યુત સ્થિતિમાન ચાલો સી વન માટે શોધવું છે પહેલા તો વી આપણે શું કીધું હતું સી વન છેદમાં સી વન પ્લસ ચાલો સી કેટલું છે હું 12 છેદમાં નો સરવાળો 12 પ્લસ ઇન્ટુ વોલ્ટેજ વી વી કેટલો આપ્યો છે આપણને 12, વી કેટલો આપ્યો છે 12, તો 12 ડિવાઈડ બાય ફિફ્ટીન ઇન્ટુ ટ્વેલ્વ તો કેટલો મળશે આપણને જો તો આનો થ્રી ફોર જા ટ્વેલ્વ થ્રી ફાઈવ ઝા ફોર્ટી બાય વોલ્ટ મળશે ફોર્ટી વોલ્ટ મળશે ને ચાલો વી ટુ શોધવો હોય તો આપણને કેવી રીતના મળશે C2 ટુ ડિવાઈડ બાય સી વન પ્લસ સી ટુ ઇન્ટુ વી ગણતરીમાં ભૂલ હોય તો તમારે જોઈ લેવો એમાં એવું કહેવાનું નહીં સાહેબ તમને ગણતરી આવડતી નથી સમજાય છે ટવેલ્વ પ્લસ થ્રી વી એટલે ટ્વેલ્વ તો શું થશે થ્રી ડિવાઈડ બાય ફિફ્ટીન ઇન્ટુ થ્રી જા તો ટ્વેલ્વ બાય વોલ્ટ ક્લિયર આવડી જશે આવડી જશે ને ચાલો સરસ તો આપણા માટે શું થઈ ગયું આ વોલ્ટેજ થઈ ગયું શું મળી ગયા વોલ્ટેજ ચાલો નંબર શું શોધવાનો છે ફોર ત્રણ માઇક્રોફેરાડેના કેપેસિટરમાં કેપેસિટરમાં ઉર્જા ચાલો ત્રણ માઇક્રોફેરાડેના કેપેસિટરમાં આપણે શું શોધવી છે ઊર્જા શોધવી છે તો કેવી રીતના મળશે જુઓ તો કેવી રીતના મળશે કેવી રીતે મળશે યુ આવું લખી શકાય ક્યુ સ્કવેર બાય ટુ સી ટુ ક્યુ છે ત્રણ માઇક્રોફેરાવેર ઇન્ટુ વન અપોન ટુ ક્રોસ સી ટુ એટલે થ્રી સી ટુ એટલે થ્રી આ રીતના તમે શોધી શકશો ને ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ સિક્સ ચાલો આનું સાદુ રૂપ આપીને તમારે જવાબ મેળવી લેવાનો છે આવડી જશે ટુ સી થાયર બાય ટુ સી કેવી રીતના મળે ક્યુ સ્કવેર બાય ટુ સી અથવા તમે આવી રીતના શોધી શકો વન અપોન ટુ સી ટુ વી ટુ નો સ્કવેર જે રીતે તમારે શોધવું એ રીતે તમે શોધી શકો આવડી જશે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર ટુ વન માઇક્રોફેરાડી ટુ માઇક્રોફેરાડે અને થ્રી માઇક્રોફેરાડેના કેપેસિટર કેપેસિટર ચાર વોલ્ટ સાથે સમાંતર સમાંતર જોડેલા છે નંબર વન નંબર વન એ જ વસ્તુ સી ઇક્વિવેલેન્સો શોધો નંબર ટુ કેપેસિટર પરનો વિદ્યુતભાર દરેક દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર નંબર થ્રી બધા કેપેસિટર દરેક કેપેસિટર વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છેડા વચ્ચે કેની વચ્ચે તમારી વચ્ચે નહીં છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નંબર ફોર નંબર ફોર વન માઇક્રોફેરાડે કેપેસિટરમાં કેપેસિટરમાં સંગ્રહિતર્જા આટલી વસ્તુ આપણે શોધવાની આગળ તો એ જ જોજો આ કેનો કરાવડાવું છું તમને હવે સમાંતર માટે પહેલો એક્ઝામ્પલ આપણે કેના માટે જોયો તો શ્રેણી માટે બંને માટે આપણને આવડી જવું જોઈએ તેના માટે બંને માટે આપણને આવડી જવું જોઈએ આવડી જશે આવડશે ને ચાલો તો જોવો જોઈએ શું થશે પહેલાં તો આકૃતિ ડ્રો કરી નાખવાની ગમે ત્યારે એમસીક્યુ પૂછાય ભલે આવડતો હોય છતાં ફિગર એકવાર ડ્રો કરી નાખવી આપણા માટે હિતાવ છે કેમ કે ભૂલ પડવાના ચાન્સીસ ઓછા રહીએ અને ફિગર એ તમને ક્યાં સ્કેલથી ડ્રો કરવાની કોઈ કીએ છે નથી કહેતા ને ચાલો આ વન માઇક્રો ફેરાડે આ ટુ ફેરાડે અને આ થ્રી ફેરાડે ચાલો નંબર વન શું શોધવાનું છે સી ઇક્વિવેલેન્ટ ચાલો સી ઇક્વિવેલેન્ટ એટલે શું થાય ડાયરેક્ટ સમાંતર જોડાણ હોય તો બધાનો સરવાળો આપણા માટે આ સી વન આ સી ટુ અને આ સી થ્રી કિંમત મૂકી કેટલો થશે થ્રી ફાઈવ અને સિક્સ માઇક્રો ફેરાડે મળી ગયો નંબર ટુ શું શોધવાનું છે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર જુઓ તો આપણે આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત કેટલો હશે સમાન તો આને હું વી કહી દઉં તો હું ક્યુ વન ઇઝ ઇકવલ ટુ સી વન વી લખી શકું તો સી વન ની કિંમત વન વી ની કિંમત ફોર તો ફોર જો આ માઇક્રો માઇક્રોફેરા છે ને તો અહીંયા માઇક્રો કુલમ આવશે જવાબ કેમાં છે તો માઇક્રો કુલમ ક્યુ ટુ શું થશે સી ટુ ઇન ટુ વી સી ટુ ની કિંમત ટુ વી ની કિંમત ફોર એટ માઇક્રો કુલમ ચાલો ક્યુ થ્રી ની કિંમત શું થશે સી થ્રી તો સી થ્રી છે જોવો તો થ્રી ઇન્ટુ વી એટલે કેટલો છે ફોર તો ટ્વેલ્વ માઇક્રો કુલમ ચાલો નંબર વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન કેવું હોય સમાન તો બધા વચ્ચે કેવું હશે ફોર વોલ્ટ બધાને છેડા વચ્ચે કેટલા વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે

ચાલો વન બાય ટુ સી વન એટલે વન માઇક્રો ફેરાડે અને છે ટેન રેસ ટુ માઇનસ સિક્સ કેમાં ફેરવા ફેરાડેમાં વી એટલે ફોરનો સ્ક્વેર ફોર એટલે સિક્સટીન એટ એટ ક્રોસ ટેન રેસ ટુ માઇનસ ચારનો કેટલો થશે સોળ થાય ને તો બે અઠા સોળ થાશે આવડે છે ને ટેબલ્સ તો આપણને મળશે વન માઇક્રો ફેરાડે એટલે કેટલો મળશે એટ ક્રોસ ટેન રેસ ટુ માઇનસ સિક્સ વન એટ ક્રોસ ટેન્ડ ટુ માઇનસ સિક્સ ઝૂલ ક્લિયર આવડી જશે તમને આવડી જશે ને પાકું ને ચાલો ત્યારબાદ નેક્સ્ટ ચલો નેક્સ્ટ એમસીક્યુ તમારે વિડીયો પોઝ કરીને જાતે શોધવાનો છે ઓ હવે બંનેનું ભેગું કોમ્બિનેશન હશે જોજો હવે શું હશે બંનેનું કોમ કોમ્બિનેશન આપેલું હશે શ્રેણી અને સમાંતરનું આ તમને આવડી જશે તો મારે ત્રીજા ચેપ્ટરમાં અવરોધો માટે ટાઈમ બગાડવો નહીં પડે જોજો ડાયરેક્ટ રોકડા માર્ક્સ છે બેટરીમાં અને કેપેસિટરના સિમ્બોલમાં ખ્યાલ રાખજો કેપેસિટરની બે પ્લેટ સરખી લંબાઈની હોય બેટરીમાં એક મોટો અને એક નાનો છેડો હશે આ સિક્સ વોલ્ટનો છે ચાલો આ ફોર ફેરાડે આ આપેલો છે થ્રી ફેરાડે આ આપેલો છે મને ટુ ફેરાડે અને આપેલો છે ફાઇવ ફેરાડે તો આપણને શું પૂછે છે ફાઇવ ફેરાડે અને અને ફોર ફેરાડે પરના વિદ્યુત ભારોનો ગુણોત્તર વિદ્યુત ભારોનો ગુણોત્તર ખાલી જગ્યા ચાલો ઓપ્શન હું આપું છું વન બાય ટુ બી ફાઇવ બાય ફોર સી થ્રી બાય એટ અને ડી ફોર બાય ફાઈવ ચાલો વિડીયો પોઝ કરો અને તમારે જાતે ગણવાનો છે છેવો શું કીધું છે પાંચ ફેરાડે ઉપર કેટલો વિદ્યુતભાર હશે અને ફોર ફેરાડે ઉપર કેટલો વિદ્યુત ભાર હો ક્યુ વન ક્યુ ટુ શોધો અને શું કરો બેનો ગુણોત્તર લઈ લ્યો તમને મળી જશે ક્યુ વન ક્યુ આ શોધી લ્યો આના ઉપર આના ઉપર અને બેનો શું લઈ લ્યો ગુણોત્તર સિમ્પલ મળી જશે ચાલો એ કરવા માટે તો પેલા તમારે શું શોધવું પડે આખા સર્કિટનો સમતુલ્ય સમતુલ્ય પડશે શું કરવાનું કીધું જ તમને વિડીયો પોઝ કરવાનો અને જાતે ટ્રાય કરવાની છે વિડીયો પોઝ કરીને તમારે જાતે ટ્રાય કરવાની છે ચાલો કેવી રીતના મળશે જુઓ તો આપણે પેલા શું શોધશું આખા પથનો સમતુલ્ય કેપેસિટન્સ શોધી શું શોધીએ સમતુલ્ય ચાલો આપણને ખબર છે જુઓ તો આ બે કેમાં છે ટુ જોજો સ્ટેપ બાય સ્ટેપ તમારે જવાનું છે ટુ અને ફાઈવ કેમાં છે સમાંતરમાં છે ટુ અને ફાઈવ કેમાં છે સમાંતરમાં ચાલો અહીંયા લખું હું ટુ ફેરાડે અને ફાઈવ ફેરાડે કેમાં છે સમાંતર તો જુઓ તો એ બે સમાંતર છે

કરીશ પછી હું કાંઈ કરીશ નહીં ડાયરેક્ટ કહી દઈશ આ બે સમાંતરમાં આ શ્રેણીમાં સમાંતર અને આની સાથે સમાંતર થાશે એટલે જવાબ તમને મળી જશે ચાલો આ થ્રી ફેરાડે ચાલો આ નવો આ બેયને કાઢીને મેં એક લગાવ્યો તો એની કિંમત કેટલી હોવી જોઈએ સેવન ફેરાડે જેટલી કેટલી હોવી જોઈએ સેવન ફેરાડે જેટલી હા કે ના અને આ તો હતું ફોર ફેરાડે અને આ બેટરી તો છે એમનામ જ ચાલો જુઓ તો થ્રી અને સેવન કેમાં છે બે નું શું હશે વ્યસ્ત ચાલો મારે સી ડબલ ડેસ શોધવો છે તો જોવો તો અહીંયા સાત પ્લસ ત્રણ ઉપર છે ને ત્રણ દસ છેદમાં એકવીસ એટલે ઉપર જો મારે વ્યસ્ત કરવાનું છે તો આવી રીતના લખી નાખું સાત ગુણ્યા ત્રણ છેદમાં સાત પ્લસ ત્રણ નોખિયા લો તો જુઓ તો આનો શું થશે અહીંયા મારે એકવીસ લસા આવશે ચાલો એકવીસ એટલે સાત ગુણ્યા ત્રણ જ થાય ને તો અહીંયા ઉપર શું લખું સાત આની સાથે મારે એકવીસ કરવા હોય તો સાત ઘટે સાત એકું સાત અહીંયા ત્રણ ઘટે તો ત્રણ એકું ત્રણ લસા પણ મારે શીખવાડવા પડે છે તેમ છતાં એમ કહે છે શું સર સિલેબસ પૂરો કરો ને પહેલાં જે બેઝિક છે એ તો તમે શીખો ચાલો એકવીસના છેદમાં દસ ટુ પોઈન્ટ વન ફેરાડે શું આવશે સી ડબલ ડેસ આ બેને કાઢીને ચાલો આ બંનેને કાઢીને હું શું લગાવી શકું એક ટુ પોઈન્ટ વન ફેરાડેનો નવો કેપેસિટર અને એક ફોર માઇક્રો ફેરાડેનો હતો જ અને એની સાથે સિક્સ વોલ્ટની શું લગાવેલી છે બેટરી લગાવેલી છે ક્લિયર આ

સરવાળો કરવો પડે ચાલો જુઓ તો આ 2.1 અને એનો જવાબ શું આવશે 6.1 માઇક્રો ફેરાડે આવશે આની જગ્યાએ શું આવશે 6.1 ચાલો આપણા માટે હવે પથ કેવો થઈ ગયો આવો બની ગયો ડાયરેક્ટ સિમ્પલ જો તા 6 વોલ્ટ ની બેટરી છે 6.1 માઇક્રો ફેરાડે નો કેપેસિટર છે ચાલો હું એમ કહું પરિપથમાં કુલ વિદ્યુત પ્રવાહ કેટલો હશે તો પરિપથમાં કુલ વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહ હોય આપણે વિદ્યુત પ્રવાહ હજી શીખા જ નથી વિદ્યુત ભાર તો જુઓ તો આપણા માટે વી છે આ સી ઇક ત્રિપલ ડેશ છે આપણા માટે તો હું શું લખી શકું મારે ક્યુ જોતો હોય તો કેવી રીતના મળે સી ત્રિપલ ડેશ છેદમાં ક્યુ બાય વી તો ક્યુ શોધવો છે તો ક્યુ બરાબર શું થાય સી ત્રિપલ ડેશ ઇન્ટુ વી ચાલો સિક્સ પોઈન્ટ વન ઇન્ટુ સિક્સ કેટલો મળશે કેટલો મળશે સિક્સ પોઈન્ટ વન ઇન્ટુ માઇક્રોફેરા ડેમાં છે એટલા માટે માઇક્રોકુલમ અત્યારે આપણે આમનામ જવાબ રાખી છેલ્લે જવાબ આપણે જોઈ લેશું ચાલો હવે જુઓ તો અહીંયા આ સી ઇક્વિવેલન્ટ આપણને શું દર્શાવે છે સી ઇક્વિવેલન્ટ શું દર્શાવે છે આ બંનેમાંથી પસાર થતો વિદ્યુત ભાર ક્યુ તો જુઓ તો અહીંયાથી હું ક્યુ લખું તો અહીંયા ક્યુ ના બે ભાગ પડે ક્યુ વન અને ક્યુ ટુ તો આ ક્યુ કેમાંથી પસાર થાય છે ફોર માઇક્રોફેરાડે માંથી કેમાંથી પસાર થાય છે જોજુ હવે આકૃતિ હવે ઊંધી ચાલુ કરી અહીંયા સુધીથી આપણે હવે હું આમ જાઉં છું વ્યવસ્થિત એક્ઝામ્પલ સમજો બાકી આવડશે નહીં ચાલો આ સિક્સ પોઈન્ટ વન મને કેનો જવાબ હતો આ બે નો જવાબ હતો આ બે સમાંતર હતા એનો તો જુઓ તો આ ક્યુ મળ્યો એ મને કુલ ક્યુ અહીંયાથી આવે છે બેટરીમાંથી તો સમાંતરમાં ક્યુ વન ક્યુ ટુ બે ભાગ પડે ક્યુ વન ક્યુ ટુ બે ભાગ પડે ને ચાલો મારે ક્યુ ટુ ક્યુ ટુ એટલે કેમાંથી પસાર થાય ફોર માઇક્રોફેરાડે માંથી તો એ શોધવો હોય તો કેવી રીતના મળે મને એનું કેપેસિટન્સ કેપેસિટન્સ કેનું ફોર માઇક્રોફેરાડેનું ઇન ટુ

ક્યુ ટુ આના વોલ્ટેજ વી છે આનું તો આ બેનો ગુણાકાર હું કરી દઉં તો મને મળી જશે બંનેનો ગુણાકાર કરી દઉં તો મને મળી જાય મળી જાય ને ચાલો હવે જુઓ તો આ ક્યુ વન ક્યુ વન ક્યુ વન હું આવી રીતના ડ્રો કરી શકું આ ટુ પોઈન્ટ વન એ કેનો જવાબ છે આ ટુ પોઈન્ટ વન એ કેનો જવાબ છે જો તો આ સેવન અને થ્રીનો જવાબ છે કેનો આ બેનો છે ને જો આ બે કેમાં છે અહીંયા આવું કેમાં છે શ્રેણીમાં છે ને ભાઈ ચાલો તો હું જોઉં તો આવું લખી શકું એને આ રીતના આકૃતિ ડ્રો કરું છું હવે સમજી જાજો આકૃતિને અલગ ડ્રો કરું છું નીચેનું હું કાંઈ ડ્રો કરતો નથી ચાલો આ ત્રણ માઇક્રોફેરાડે હતો આ સેવન કેનો જવાબ હતો ટુ અને નો તો આ ટુ માઇક્રો ફેરાડે અને આ ફાઈવ માઇક્રો ફેરાડે અહીંયાથી કેટલો વિદ્યુત ભાર આવે છે ક્યુ વન જેટલો આવે છે કેટલો આવે છે ક્યુ વન જેટલો આવે છે ને ચાલો જુઓ તો અહીંયાથી ક્યુ વન જેટલો આવે છે તો અહીંયા શ્રેણીમાં છે તો અહીંયાથી બહાર ક્યુ વન જેટલો જ નીકળે શ્રેણીમાં યાદ રાખજો વિદ્યુત ભાર કેવો હોય સમાન હોય વિદ્યુત ભાર કેવો હશે સમાન હશે ઓ વિદ્યુત ભાર કેવો હશે સમાન હશે ચાલો મારે આ ક્યુ વન શોધવું હોય તો કેવી રીતના મળે ક્યુ વન ક્યુ વન શોધવું હોય તો કેવી રીતના મળે જુઓ તો ક્યુ વન કેમાંથી પસાર થાય છે આ આકૃતિમાં આવું ક્યુ વન કેમાંથી પસાર થાય ટુ પોઈન્ટ વન તો ટુ પોઈન્ટ વન માઇક્રો ફેરા ડે ઇન ટુ એના બેટરીના વોલ્ટેજ કેટલા છે સિક્સ તો કેટલો આવશે ટ્વેલ પોઈન્ટ સિક્સ માઇક્રો કુલમ ચાલો અહીંયા ક્યુ વન કેનો મળે છે મને ટ્વેલ પોઈન્ટ સિક્સ મળ્યો જુઓ તો આ બે કેમાં છે પાછા સમાંતરમાં ચાલો સમાંતર માં હોય તો શું થાય સમાંતર માં હોય તો શું થાશે સમાંતર માં હોય તો શું થાય વિદ્યુત ભાર બદલાશે ચાલો તો મારે પાંચ માઇક્રો ફેરાડે નો જોઈએ ને આપડે શું જોઈએ પાંચ માઇક્રો ફેરાડે અને ફોર માઇક્રો ફેરાડે ચાલો તો કયું મારે પાંચ માઇક્રો ફેરાડે માંથી પસાર થતો શોધવો હોય તો ઓલી વાર્તા યાદ કરો મેં તમને શોર્ટકટ શીખવાડ્યું તું યાદ છે જો જો આ દાખલો નો સમજાય તો ત્રણ વખત જોવાનો બે વખત જાતે ટ્રાય કરવાનો પાંચ વખત કરવાનો રકમ તમારી રીતે બદલાવીને ટ્રાય કરજો જો આવડી જશે તો આ એમસી ક્યુ આઈએમપી છે જો કેપેસિટરનો નહીં પૂછાય તો અવરોધનો આ રીતનો એક એક્ઝામ્પલ જી નીટની એક્ઝામમાં હશે હશે ને હશે તો એ તમારા માટે બેનિફિટ થશે ચાલો અહીંયાથી ક્યુ જાતા હોય આ ક્યુ વન હોય આ ક્યુ હોય અને આ વી વી કહેતા સી વન સી ટુ કહેતા જોવો તો મારે આ ક્યુ શોધવો હોય તો મેં તમને શોર્ટકટ કીધું હતું આનો કેપેસિટન સી છેદમાં બેયનો સરોવાળો ઇન્ટુ કુલ ક્યુ આવડો આજે દાખલ થાય છે એ તો આના માટે લખાવડાવો તો મને પાંચ માઇક્રો માઇક્રોફેરાથી પસાર થતો શોધવો છે તો પાંચ માઇક્રો ફેરાડે છેદમાં જે બે સમાંતરમાં હોય એનો સરવાળો ટુ પ્લસ ફાઈવ એને ગુણ્યા ક્યુ ક્યુ દાખલ થાય છે ક્યુ વન તો ક્યુ વન કેટલો છે ટ્વેલ પોઈન્ટ સિક્સ તો ફાઈવ ડિવાઈડ બાય ટુ પ્લસ ફાઈવ ઇન્ટુ ટ્વેલ પોઈન્ટ સિક્સ ટ્વેલ પોઈન્ટ સિક્સ મળશે મને નાઇન માઇક્રો કુલમ કેટલો મળશે નાઇન માઇક્રો કુલમ ચાલો આપણે શું શોધવું છે ક્યુ ફાઈવ માઇક્રોકુલમ અને ક્યુ ફોર માઇક્રોકુલમનો વિદ્યુત ભાર હોય એનો શું શોધવાનો હતો ગુણોત્તર શોધવાનો હતો ચાલો તો આનો લિયો નાઇન માઇક્રોકુલમ આનો કેટલો છે ફોરનો ફોરનો કેટલો છે ટ્વેન્ટી ફોર માઇક્રોકુલમ 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 કેન્સલ થઈ જશે કેટલો થશે થ્રી થ્રી ઝા એટ થ્રી ઝા ટ્વેન્ટી ફોર થ્રી બાય એટલે છેવો ઓપ્શન તો આપણા માટે થઈ ગયો એમસીક્યુ થ્રી જશે આવડી જશે ને ચાલો ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ નેક્સ્ટ એક્ઝામ્પલ એક્ઝામ્પલ નંબર ફોર એક્ઝામ્પલ નંબર ફોર શું કીધું તમારે વિડીયો પોઝ કરીને જાતે શોધવાનું છે ઓ ચાલો એક સેલો આપીએ છીએ અત્યારે કેવો આપીએ છીએ એક સેલો સાવ જોજો બેટરી અને કેપેસિટરમાં તફાવત વ્યવસ્થિત રાખવાનો છે ચાલો આ ટ્વેલ માઇક્રો ફેરાડે છે આપણા માટે છે થ્રી માઇક્રો ફેરાડે આપણા માટે છે ટુ માઇક્રો ફેરાડે અને આપણા માટે છે ટ્વેન્ટી ફેરાડે તમારે શોધવાનો છે પરિપથનો સમતુલ્ય સમતુલ્ય કેપેસિટેન્સ કેપેસિટેન્સ શોધો ચલો ન આવડે તો આકૃતિ બનાવતી જવાની વારંવાર આકૃતિ બનાવતી જવાની છે જુઓ તો થ્રી અને ટુ કેમાં છે ધારો કે આટલું જ આપ્યું હોય તો અહીંયા બેટરી જોડેલી હોય તો મેં શું કહું છું આ ભાગ આ પેનની આ બાજુનો ભાગ નથી આપણી પાસે તો આ બે કેમાં થશે સમાંતરમાં થ્રી અને ટુ ફેરાડે કેમાં થશે થ્રી ફેરાડે અને ટુ ફેરાડે કેમાં થશે સમાંતરમાં ચાલો એનો સમતુલ્ય શું થશે એનો સમતુલ્ય શું થશે સી ડેસ થ્રી પ્લસ ટુ કેટલો થાય ફાઈવ સમાંતરમાં હોય તો ડાયરેક્ટ સરવાળો ફાઈવ માઇક્રો ફેરાડે ચાલો હું આકૃતિ ડ્રો કરી શકું નવી કેવી રીતના જોવો તો આ રીતના થશે છે નો ચાલો આ કેટલાનો થશે ટ્વેન્ટી ચાલો આ બેટરીનો છેડો જોવો જોઈએ હવે જાઓ તો અહીંયાથી જાય છે અહીંયાથી આવે છે ત્રણેય કેમાં છે વિચારો ત્રણેય કેમાં છે ટવેલ ફાઈવ અને ટ્વેન્ટી કેમાં છે ટાઈવ ટ્વેન્ટી કેવા જોડાણમાં છે શ્રેણીમાં છે શ્રેણી જોડાણમાં છે ચાલો શ્રેણી જોડાણમાં છે ને તો એનું સમતુલ્ય શોધો કેવી રીતના મળે વન અપોન સી ઇક્વિવેલેન્ટ બરાબર વન અપોન ટ્વેલ્વ પ્લસ વન અપોન પ્લસ વન અપોન ટ્વેન્ટી સોરી શું થશે સિક્સટી લસા લઈ શકાય લસા કેટલો આવશે સિક્સટી તો ટ્વેલ્વ ફાઈવ પ્લસ ટ્વેલ્વ થ્રી તો મળશે આપણે ફિફ્ટીન સેવન્ટીન ટ્વેન્ટી ડિવાઈડ બાય સિક્સટી વન બાય થ્રી ચાલો સી ઇક્વિવેલેન્ટ જોઈએ તો બે બાજુ વ્યસ્ત તો કેટલો મળશે ત્રણ માઇક્રો ફેરાડે કેટલો જોશે મારે ત્રણ માઇક્રો ફેરાડે આવડી જશે આવડશે ચાલો હજી એક નવી વેરાયટી હજી એક નવી ચેપ્ટરમાં પાછા અવરોધ આવશે અવરોધ આવશે ત્યારે હું તમને આ બધા હોમવર્કમાં આપી દઈશ કઈ કરાવડાવીશ નહીં આ પેટર્ન હશે આ વસ્તુ હશે પણ હું કઈ કરાવડાવીશ નહીં ચાલો ત્યારબાદ ત્યારબાદ એક નવી પેટન નવી પેટન નવી પેટર્ન એટલે એક્ઝામ્પલમાં શું શું પૂછાઈ શકે એ હું કરાવડાવી દઉં છું ચાલો તમને સમતુલ્ય શોધતા આવડી જશે સમતુલ્ય શોધતા આવડી જશે ઘણી વખત નહીં આવડે નહીં આવડે ત્યારની ટ્રીક પણ શીખવાડીશ પેલા આ ટ્રીક જોઈ લ્યો ધીમે ધીમે બધું મળશે પણ નિરાત રાખવી પડે ને એના માટે તમારે એક ક્યારે બધું મળી જાય નહીં અત્યાર સુધી તમે આરામ કર્યો છે ને હવે તમને એવું લાગે છે એક્ઝામ નજીક આવી એટલે બીક લાગી બીક ગઈ એટલે કેના ઉપર મટકી ફોડી સર ઉપર સર કાંઈ કરાવતા નથી પણ અત્યાર સુધી આપણે શું કર્યું એ જોવાનું છે ને ચાલો જે હોય તમારે મહેનત કરતી રહેવાની છે વન માઇક્રોફેરા ડેના કેપેસિટરમાં કેપેસિટરમાં સંગ્રહિત સંગ્રહિત ઊર્જા એક્ઝામ્પલ હોય ત્યારે ત્યારે તમારે હંમેશા વિડીયો પોઝ કરવાનો અને પછી સોલ્યુશન કરવાનું એટલે તમને આઈડિયા આવે કે મને આવડે છે કે નથી આવડતો જોજો તમે ડાયરેક્ટ ઉતારો કરશો તો કોઈ દિવસ આવશે આવડશે નહીં કોઈ દિવસ આવડશે નહીં ચાલો શું કહે છે વન માઇક્રોફેરાડેનું કેપેસિટર છે એની અંદર ઉર્જા કેટલી સંગ્રહિત થશે તો જુઓ તો એ કેપેસિટર માટે

જોઈ છે તેના માટે ક્યુ જોઈ છે ચાલો જોજો સિમ્પલ સાવ સિમ્પલ જોવો તો અહીંયા ચોવીસ વોલ્ટ છે આ વોલ્ટ છે તો અહીંયા ચોવીસ લખી શકું વચ્ચે કાંઈ અવરોધ નથી અહીંયા ચોવીસ લખી શકું અહીંયા ચોવીસ લખી શકું જ્યાં કેપેસિટર વચ્ચે આવે અહીંયા લખી શકો નહીં ચાલો અહીંયા ચોવીસ હોય તો આ ઝીરો તો અહીંયા અહીંયા ઝીરો અહીંયા ઝીરો તો અહીંયા જીરો લખી શકું પછી અહીંયા અહીંયા જીરો લખો અહીંયા નો લખી શકાય વચ્ચે શું આવી ગયા કેપેસિટર આવી ગયા શું આવી ગયા કેપેસિટર આવી ગયા ચાલો આટલું ક્લિયર આટલું ક્લિયર હા કે ના હા કે ના શોર્ટકટ શીખવાડું છું શું શીખવાડું છું શોર્ટકટ શીખવાડું છું યાદ રાખજો ચાલો જુઓ તો મારે આ આખો પથ છે અહીંયા મારે તો આની અંદરથી પસાર થતો ક્યુ શોધવો છે ને તો અહીંયાથી કેટલો ક્યુ જશે એ મને કયો તો ચાલો ચોવીસ વોલ્ટેજ આવ્યા અહીંયા ચોવીસ વોલ્ટેજ આવે છે આનું કેપેસિટન્સ કેટલું થ્રી ફેરાડે તો અહીંના વિદ્યુતભાર ક્યુ કેટલો હશે આ કેપેસિટરનો તો હું આવું લખી શકું સી ઇન્ટુ વી સી ત્રણ ફેરાડે વી એટલે ચોવીસ કેટલો થશે કેટલો થશે ચોવીસ વોલ્ટ છે ને તો કેટલો થશે કેટલો થશે જલ્દી જલ્દી ફોર થ્રી ઝા ટુ અને સેવન્ટી ટુ કેટલો થાશે 72 થાશે 72 હા કે ના અરે યાર નો આવડું શોર્ટકટ શીખવાડું જો નો આવડે તો તમારે શું કરવાનું પહેલા આખાનો સમતુલ્ય શોધવાનો જો જો હમણાં આપણે એક્ઝામ્પલ નંબર કેવો કર્યો 3 કર્યો ને એક્ઝામ્પલ નંબર 3 કર્યો એ રીતના તમારે શોધવાનો વિદ્યુત ભાર એ રીતના તમે વિદ્યુત ભાર શોધી લેશો મળી જશે સેમ ટુ સેમ એ જ એક ક્વેશ્ચન છે ને આકૃતિ એ જ છે આકૃતિ પણ એ જ છે આકૃતિ પણ એ જ છે થોડો ઘણો ચેન્જ કરેલો છે આવડી જશે આવડી જશે કે નહીં આવડે ક્યુ તમારે શોધવાનો છે ચાલો અહીંયા સેવન્ટી ટુ માઇક્રો કુલમ મળ્યો મને ક્યુ આ અહીંયા એટલો જ આવશે ક્યુ સેવન્ટી ટુ તો જુઓ તો આપણે શોર્ટકટ શીખડાતા વન માઇક્રો ફેરાડેમાંથી જતો વિદ્યુત તો શું થાય સી વન એટલે વન માઇક્રોફેરા બે નો સરવાળો ફાઈવ પ્લસ વન ટુ કુલ વિદ્યુત જો એમસીક્યુમાં ઓપ્શન મેં આપ્યા છે જાતે બનાવેલો એમસીક્યુ છે ઓપ્શન નો આવતો હોય તો ટેન્શન લેવાનો નહીં તો એનો સ્કવેર વન અપોન ટુ સી એટલે વન સિક્સ અહીંયા સેવન્ટી ટુ શું આવશે માઇક્રો કુલમ આવશે માઇક્રો કુલમ એટલે દસ ની માઇનસ છ ગુણ્યા છે ને ત્યાં એવું વધશે એનો વર્ગ કરશો એટલા માટે ચાલો આ કેન્સલ તો શું થશે સેવન્ટી ટુ ક્રોસ સેવન્ટી ટુ ડિવાઈડ બાય સિક્સ ક્રોસ ટુ ક્રોસ ટેન રેસ ટુ માઇનસ સિક્સ આ ટેન રેસ ટુ માઇનસ સિક્સ છે એટલે તો માઇક્રો લખી શકાય જૂલ સેવન્ટી ટુ ક્રોસ સેવન્ટી ટુ કેટલા થશે ટી આપણને ઓપ્શન આપેલો નથી તો હું ઓપ્શન બનાવી દઉં છું ફોર નવા ઓપ્શન બનાવી દીધા શું કરી દીધા નવા ઓપ્શન બનાવી દીધા તો આપણને મળશે ફોર થ્રી ટુ માઇક્રોજૂલ જે નંબર સી આપણો છે એ ફોર થ્રી ટુ માઇક્રોઝૂલ જે નંબર સી છે એ સાચો શોર્ટકટ સમજાણી શું કર્યું જો ન આવડે તો આ એમસીક્યુ હોમવર્કમાં કઈ રીતે ચાલો આના એમસીક્યુ તમારે હોમવર્કમાં શું શોધવાનું છે સમતુલ્ય કેપેસિટેન્સ શોધો શું શોધજો સમતુલ્ય કેપેસિટેન્સ નંબર ટુ ક્યુ વન માઇક્રોફેરા કેટલો વિદ્યુત ભાર હશે એ શોધવાનું છે આખા પરિપથનો સમતુલ્ય કેપેસિટેન્સ અને વન માઇક્રોફેરાડે માં વિદ્યુત ભાર કેટલો હશે એ વસ્તુ તમારે હોમવર્કમાં શોધીને રાખવાની છે ક્લિયર આવડી જશે આ કે ના તો બોલો ચાલ નેક્સ્ટ એમસીક્યુ નેક્સ્ટ એમસીક્યુ સાવ ઇઝી જ આપું છું વિડીયો પોઝ કરવાનો જાતે ટ્રાય કરવાની વિડીયો પોઝ કરવાનો જાતે ટ્રાય કરવાની છે જો આવડી જશે તો ચેપ્ટર થ્રીના અવરોધનો બે લેક્ચર તમને ઓટોમેટિકલી આવડી જશે એટલે મહેરબાની કરીને આ શીખી લેજો ત્યારે હું કંઈ કરાવડાવીશ નહીં અરે સર તમે તો ના પાડો પણ કરાવડાવો જ છો મને તમારા ઉપર વિશ્વાસ છે કે તમે કંઈ કરશો નહીં એટલા માટે મારે કરાવડાવવું પડે છે ને જો તમે વ્યવસ્થિત મહેનત કરી લેતા હોય આ શીખી લેતા હોય તો ત્યારે મારી ચેપ્ટરના બે લેક્ચર બગાડવા ન પડે નકર બગાડવા પડે સાચું ને ટુ માઇક્રોફેરા ડે વન માઇક્રોફેરાટ એ કંઈ વાંધો નહીં હું લેક્ચર વગાડીશ પણ તમે અત્યારે શીખજો વાત એ છે સર આવું તો તમે કંઈ કરાવું નહોતું નીટમાં આવું પૂછાણું પણ આપણે ધ્યાન નો દીધું હોય ને લેક્ચરમાં મોબાઈલમાં વિડીયો પ્લે થતો હોય અને ધ્યાન બહાર હોય એટલે નોટ સાથે સાથે બનાવવાની ચાલો શું શોધવાનું છે સમતુલ્ય કેપે સીટન્સ શોધો શું શોધવાનું છે સમતુલ્ય કેપેસિટેન્સ શોધવાનું છે ચાલો વિડીયો પોઝ કરો અને સ્ટાર્ટ કરો સ્ટાર્ટ કરો સ્ટાર્ટ કરો ચલો કરાવડાવ થઈ જશે થઈ જશે જવાબ ન આવે ત્યાં સુધી તમારે ટ્રાય કરવાની છે પછી જવાબ જોવાનો છે ચાલો જુઓ તો ટુ માઇક્રોફેરાડે અને આ વન માઇક્રોફેરાડે કેમાં જોડેલા છે આ બાજુ કાંઈ આપેલું નથી ધારો કે હું અહીંયા બેટરી જોડી દઉં તો આ બંને કેમાં થાશે શ્રેણીમાં કેમાં થાશે શ્રેણીમાં થાય ને કે નો થાય ચલો શ્રેણીમાં હોય તો એનો સી ઇક્વિવેલન્ટ શું થશે શ્રેણીમાં અહીંયા ટુ માઇક્રો ફેરાડે છે કેટલા છે ટુ માઇક્રો ફેરાડે છે ચલો અહીંયા કેટલા છે ટુ ચલો ટુ અને ટુ શ્રેણીમાં છે તો જુઓ તો આપણે શું કીધું હતું સી ઇક્વિવેલન્ટ બે સમાન મૂલ્યના કેપેસિટર હોય તો એકનું કેપેસિટર એને ડિવાઇડ બાય એની સંખ્યા તો કેટલી સંખ્યા બે એકનું કેપેસિટન્સ કેટલું ટુ છેદમાં ટુ તો વન ફેરાડે જો આ રીતના શોર્ટકટ યાદ રાખજો સી ઇક્વિવેલેન્ટ બે સમાન કેપેસિટર છે ટુ ટુ માઇક્રોફેરાડેના તો આ બેનો જવાબ શું આવે વન અરે યાર ન આવડે તો આ રીતના તમારી પાસે ઇક્વેશન છે મારા ઉપર વિશ્વાસ ન હોય તો આ રીતના મૂકીને જવાબ શોધવાનો સી ઇક્વિવેલેન્ટ તમને મળશે વન ક્લિયર ક્લિયર ચાલો આકૃતિ નવી ડ્રો કરું જો મેં તમને કીધું છે આકૃતિ હંમેશા નવી ડ્રો કરી નાખવાની આળસ કરવાનો નહીં આળસ કરશો તો સમજાશે નહીં ચાલો જુઓ તો આટલો ભાગ મેં કાઢી નાખ્યો અહીંયા મારે શું જોડવું પડે અહીંયા શું જોડવું પડે જોવું અહીંયા નવો જોડવો પડે વન ફેરાડે આ જે છે એ આ જોડી દીધો આ તો બધા હતા જ ટુ 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 વન 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 ચાલો જુઓ તો આ વન અને આ વન કેમાં છે વન અને વન કેમાં છે વન અને વન કેમાં છે સમાંતરમાં સમાંતરમાં અને છે તો એના માટે સી ઇક્વિવેલન્ટ શું થશે સરવાળો ટુ કેટલો થશે ટુ ચાલો આકૃતિ પાછી ડ્રો કરો અગેન આ બે ની જગ્યાએ કાઢીને હું શું લગાવી શકું એક ટુ ચાલો આ ટુ 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 હતા અહીંયા વન અને અહીંયા

બે સરખા હોય ત્યારે બંને સરખા મૂલ્યના ના હોય તો ચાલો એની જગ્યાએ શું લખી શકું જોવો તો એની જગ્યાએ હું શું લખી શકું આવું ડ્રો કરી શકું આ વન હતો ચલો આ વન પાછો બની ગયો નવો આપણા માટે આ બે કાઢીને વન નો આ ટુ આ ટુ અહીંયા વન છે ને જે પાછું જોજો આકૃતિનું એટલે ઇમ્પોર્ટન્સ છે આ વન આ વન આ બે પાછા વન અને વન જુઓ વન અને વન જોવો છે સમાંતરમાં ચાલો સમાંતરમાં છે જોવો તો આ પાછું રિપીટ થાય છે વારંવાર આ શ્રેણી સમાંતર શ્રેણી સમાંતર તો તમને ફટોફટ ક્લિયર થઈ જવું જોઈએ કેટલું વન પ્લસ વન ટુ માઇક્રોફેરા આ બે નો જવાબ આવશે ચાલો તો અહીંયા ટુ ટુ અને એની સાથે આ ટુ પાછો આ ટુ નો હતો ટુ નો હતો આ વન વાળો હજી બાકી જ છે અહીંયા ચાલો આવી આકૃતિ બની આ ટુ અને ટુ કેમાં બનશે શ્રેણીમાં ચાલો શ્રેણીમાં હોય શોર્ટકટ લખાવડાવો મને સી ઇક્વિવેલન્ટ એક નું કેપેસિટન્સ ડિવાઈડ બાય બે કેપેસિટર છે તો સંખ્યા બે તો ટુ ના છેદમાં ટુ એટલે વન ચાલો આ બે ને કાઢીને હું શું લગાવી શકું આ વન નો હતો જ પાછો વન આ બની ગયો છે આ ચાલો આવું થશે આ ટુ નો છે ચાલો આ વન અને આ વન કેમાં છે કેમાં છે સમાંતર સમાંતરમાં હોય તો એનો સી ઇક્વિવેલન્ટ શું થાય સરવાળો ડાયરેક્ટ કેટલો મળે ટુ તો જુઓ તો આકૃતિ શું બનશે ટુ અને ટુ ચાલો આ એ અને બી જુઓ તો બંને ટુ વાળા કેમાં છે શ્રેણીમાં કેમાં છે શ્રેણીમાં તો સી ઇક્વિવેલન્ટ ફાઇનલ તમારો જવાબ કેટલો આવશે કેપેસિટરનું મૂલ્ય ટુ છેદમાં સંખ્યા કેટલી સંખ્યા છે બે તો વન માઇક્રો ફેરાડે તો આપણો થઈ ગયો આન્સર ફાઇનલ સમતુલ્ય સમતુલ્ય કેપેસિટેન્સ કેટલો હશે વન ફેરાડે હશે કેટલો હશે વન માઇક્રોફેરાડેનો હશે આવડી જશે આવા એક્ઝામ્પલ પ્લીઝ 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 હોમવર્કમાં શું કરવાનું સર નહીં પ્લીઝ કરવું પડે તમે કંઈક કામ કરો ત્યારે કંઈ કરવું છે નહીં અહીંયા રકમ તમારી જાતે બદલાવી નાખજો અહીંયા થ્રી ટુ થ્રી ટુ થ્રી ટુ થ્રી ટુ કરીને હોમવર્કમાં જાતે કરજો જો જો આ રીતના રિપીટ ન થાય તો ટેન્શન લેવાની જરૂર નથી શું કરવાનું અહીંયા ચેન્જ કરીને તમારી રીતે આ દા હોમવર્કમાં એક એક્ઝામ્પલ જાતે કરવાની ટ્રાય કરજો તો જ આ એમ સીક્યુ તમને સારી રીતે ક્લિયર આવડશે બાકી આવડશે નહીં સમજાય છે શું કહેવા માગું છું હા કે ના હા કે ના સમજાય છે ને ચાલો રેડી તો આપણે આ થઈ ગયા આપણા એમ હજી એક સ્પેશિયલ લેક્ચર એમ માટે જ બનાવડાવીશ જો તમે મહેનત કરશો તો બાકી કાંઈ જરૂર છે નહીં સ્કીપ કરી દઈશ તો ચોઈસ તમારી છે જો તમે જાતે હોમવર્ક કરીને વ્યવસ્થિત સેન્ડ કરતા હશો તો હું વિડીયો મોકલીશ અદરવાઈઝ એ વિડીયોની કાંઈ જરૂર છે નહીં આપણા સિલેબસમાં છે નહીં તો સિલેબસમાં ન હોય એ કંઈ કરાવવાની ફરજિયાત આવે નહીં તો હોમવર્ક કરશો તો એ વિડીયો મળશે અધરવાઇઝ એ વિડીયો સેન્ડ થાશે નહીં ચાલો આવડી જશે તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચર પાછો અહીંયાથી જ એમસીક્યુ એના કન્ટિન્યુ કરશું પણ કંડિશન શું અત્યાર સુધીનું તમને આવડવું જોઈએ બાકી કંઈ એમસીક્યુની જરૂર છે નહીં